તો મિત્રો વર્તુળમાં આપણે જે બીજું ઉદાહરણ છે એ જોઈએ. તમે પાછલા વિડીયોમાં પહેલું ઉદાહરણ જોઈ લીધું હશે, જેને પહેલું ઉદાહરણ જોવું હોય તો મારા બીજા વિડીયો જોઈ શકો, ડિસ્ક્રિપ્શનમાં પણ એનું હું લિંક આપી દઈશ. તો મિત્રો હવે જે બીજું ઉદાહરણ છે એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો એ શું કહે છે કે એક વર્તુળ છે કે જેની ઉપર એનું જે વ્યાસ છે એ a અને b છે. મતલબ કે આ વર્તુળ જે છે એનો વ્યાસ a b છે એવું આપણે પ્રશ્નમાં આપેલું છે, અને સાબિત કરવાનું કીધું છે કે a અને b આ બંને ઉપર જે સ્પર્શક દોરેલા છે એ બંને એકબીજાને સમાંતર છે. હવે આપણે એને મુદ્દા વાઇઝ લખતા જઈએ તો કે o છે એ કેન્દ્ર છે, બરાબર, a અને b સ્પર્શ બિંદુ છે, બરાબર. પછી a b એ વ્યાસ છે, બરાબર. અહીં આપણે કોઈ એક પોઈન્ટ લઈ લઈએ r, આપણી શું કહેવાય સાબિતી કરવા માટે, અને આને આપણે માન લો l1 અને આને l2 આવી રીતે આપણે ધારી લઈએ. મતલબ આ રેખા l1 આ રેખા l2, તો આપણે એવું લખી શકીએ, આપણે જો સમજવાનું એ છે કે જે આ રેખા l1 છે એની ઉપર તમે કોઈ પણ બિંદુ એ સિવાય કોઈ પણ બિંદુ લેશો તો એ OT અને OA આ બંનેમાંથી કોયું મોટું થશે? OT મોટું થશે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ કે જે OA છે એ લંબ છે કોને? L1 ને, બરાબર. OA એ લંબ છે L1 ને. એવી જ રીતે OB છે એ લંબ છે L2 ને. આ જો રેખા બે છે L2 છે અને OB એ લંબ છે, બરાબર. આ તમારું જે પ્રમેય છે બંને પ્રમેય જે 10.1 છે એ શું કહે છે કે આ આને જો ધારો કે આ ત્રિજ્યા હોય તો, બરાબર, તો OA એ ત્રિજ્યા છે અને L1 એ સ્પર્શક છે, તો ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને લંબ હોય છે. તો અહીં આપણે આ લંબની નિશાની બનાવી દઈએ. તો સ્પર્શક અને ત્રિજ્યા આ બંને એકબીજાને લંબ હોય છે, તો આ ત્રિજ્યા છે તમારી OB અને આ તમારો L2 સ્પર્શક છે, તો OB લંબ થઈ જશે L2 ને અને OA લંબ થઈ જશે L1 ને, બરાબર. તો આ અહીંયા આપણે લખ્યું. હવે AOB આવું લખવાનો મતલબ શું થાય કે આ ત્રણે એક જ લાઈનમાં છે, કારણ કે AB એ વ્યાસ છે. જે AB છે એ શું છે? વ્યાસ છે. AB જો વ્યાસ હોય તો AOB આ એક સીધી લાઈનમાં થઈ જશે, મતલબ કે આ એક સીધી લાઈનમાં થઈ જશે. તો અહીં પણ આને ખૂણો છે અને અહીંયા પણ ખૂણો છે, તો જો બંને ટૂંકમાં બંને 90 ડિગ્રીના ખૂણા બનતા હોય તો એના લીધે શું થશે કે L1 અને L2 બંને એકબીજાને સમાંતર થઈ જશે. L1 L2
બસ બહુ સિમ્પલ છે આવું લગભગ તો તમને કોઈ પરીક્ષામાં પૂછાશે પણ નહીં બહુ સિમ્પલ છે ઓ જે છે એ તમારા પ્રશ્ન પ્રમાણે એક કેન્દ્ર છે એ અને બી એ તમારા વર્તુળ ઉપર સ્પર્શ બિંદુઓ છે એ બી રેખા જે છે એ વ્યાસ છે એ અને બી રેખા જે છે એ વ્યાસ છે ઓ એ ઓ એ ત્રિજ્યા છે અને L1 સ્પર્શક છે તો OA L1 ને લંબ થશે એવી જ રીતે OB એ L2 ને લંબ થશે કેમ કે OB પણ ત્રિજ્યા છે અને L2 સ્પર્શક છે AOB એ ત્રણે એક જ રેખામાં થશે સીધી રેખામાં કારણ કે AB એ વ્યાસ છે જે A અને B વ્યાસ છે એના લીધે આ ત્રણે લાઈનમાં થઈ જશે જો આ એક સીધી રેખા હોય તો પછી અને અહીં નવ નો ખૂણો બનતો હોય તો એના કારણે આ L1 પેરેલલ ટુ L2 થઈ જશે તો આ રીતે આપણે સાબિત કર્યું કે જે આ બે રેખાઓ છે જે સ્પર્શ બિંદુ વ્યાસના સ્પર્શ બિંદુ ઉપરથી પ્રસાર થાય છે એ એકબીજાને લંબ હોય છે બરાબર તો આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે ઉદાહરણ 3 જે છે ત્રીજું ઉદાહરણ એ જોઈશું